શ્રાવણ માસના પાવન અવસરે આપણે નીકળ્યા છે મુંબઈના પ્રખ્યાત શિવ મંદિરોના દર્શને. આજે આપણે વાત કરીશું વાલ્કેશ્વરના મંદિર વિશે. વાલ્કેશ્વર મંદિર દક્ષિણ મુંબઈમાં મલાબાર હિલ નજીકના વાલ્કેશ્વરમાં અહીં ભગવાન શિવને સમર્પિત એક મંદિર છે. શહેરના સૌથી ઊંચા સ્થાને આવેલા મંદિરની નજીક બાણગંગાનું કુંડ છે. એક દંતકથા મુજબ સીતાનું અપહરણ કરનાર રાક્ષસ રાજા રાવણની શોધમાં અયોધ્યાથી લંકા જતા સમયે ભગવાન રામ બાણગંગા કુંડના સ્થળે થોભ્યા હતા. ભગવાન રામને શિવલિંગની પૂજા કરવાની સલાહ આપવામાં આવી હતી. રામના ભાઈ લક્ષ્મણ મોટા ભાઈ પ્રાર્થના કરી શકે તે માટે શિવલિંગની શોધ કરવા ગયા હતા. મૂર્તિ આવવાની રાહ જોતા થાક્યા પછી ભગવાન રામે રેતીના શિવલિંગનું નિર્માણ કર્યું હતું અને ત્યારબાદ ભગવાન શિવની પૂજા આરાધના કરી હતી. એક બીજી માન્યતા અનુસાર જ્યારે ભગવાન રામ તરસ્યા હતા ત્યારે તે જગ્યાએ કોઈ તાજા પાણીનો સ્ત્રોત ઉપલબ્ધ નહોતો. ત્યારબાદ તેમણે પોતાનું બાણ અથવા તીર ચલાવ્યું અને ગંગાને અહીં લાવ્યા અને તેથી જ આ સ્થળને બાણગંગા કહેવામાં આવે છે. મંદિર અને બાણગંગાનું નિર્માણ 127 એડીમાં લક્ષ્મણ પ્રભુ મંત્રી દ્વારા સિલ્હારા વંશના રાજાના દરબારમાં કરવામાં આવ્યું હતું, જેમણે 810-1240 એડી દરમિયાન થાના અને મુંબઈના ટાપુઓ પર શાસન કર્યું હતું. 16મી સદીમાં મુંબઈ પરના તેમના શાસન દરમિયાન પોર્ટુગીઝો દ્વારા ઘણા મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જ રાજાઓએ તે મંદિરોનું પુનઃનિર્માણ કર્યું હતું. આવતા એપિસોડમાં આપણે ફરી પાછા મળીશું એક નવા મંદિર અને એક નવી વાર્તા સાથે. ટિલ ધેન કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ gujaratimidday.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.